મિત્રો, આપણે વાત કરવી છે અનએકેડેમી ઉપર અત્યારે ચાલી રહ્યું છે ડીવાયએસ ડીવાય મામલતદારની પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરવા માટેની બેન્ચ ચાલુ છે. ટોપ એજ્યુકેટર મિત્રો દ્વારા ભણાવવામાં આવશે અને એના માટે જો મિત્રો જોઈનિંગ મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ત્યારબાદ વાત કરીશું બિનસચિવાલય માટે વિજેતા નામની બેન્ચ જે છે અત્યારે અનએકેડેમી એપ્લિકેશન ઉપર ચાલુ છે. તો મિત્રો, જો તમે બિન સચિવાલયની તૈયારી કરી રહ્યા છો તો આ ટોપ એજ્યુકેટર મિત્રો દ્વારા તમને ભણાવવામાં આવશે, સંપૂર્ણ સિલેબસ ભણાવવામાં આવશે, તો અત્યારે જોઈનિંગ કરી શકો છો. આ ઉપરાંત જો હેડ ક્લાર્કની તૈયારી કરી રહ્યા છો તો એના માટેની સક્ષમ બેન્ચ જે છે એ અનએકેડેમી ઉપર ચાલી રહી છે, એમાં પણ જોઈનિંગ મેળવી શકો છો. જો મિત્રો તમે વર્ગ 3ની તૈયારી કરવા માગો છો તો તમારા માટે શુભ સમાચાર છે કે સંપૂર્ણ નામની જે બેન્ચ છે અત્યારે અનએકેડેમી ઉપર ઉપલબ્ધ છે, તેમાં પણ તમે જોઈનિંગ મેળવી શકો છો. સૌ પ્રથમ તમારે શું કરવાનું રહેશે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈન તેના ઉપર ક્લિક કરો. ત્યારબાદ અનએકેડેમી એપ્લિકેશન છે ડાઉનલોડ કરો, તમારો મોબાઈલ નંબર નાખો, તમારો જે ગોલ છે એ ચોઈસ કરો. ત્યારબાદ આપણો જે સરસ 10 કોડ છે એનો ઉપયોગ કરીને મફતની અંદર લોગિન થઈ શકો છો અને જો બેન્ચની અંદર જોડાવો છો તો ચોક્કસ પ્રકારે તમને ડિસ્કાઉન્ટ પણ મળે છે. જો મિત્રો મફતની અંદર જોડાશો તો તમને લિમિટેડ સિલેબસ, લિમિટેડ પ્રેક્ટિસ પેપર અને લિમિટેડ PDF મળશે. જ્યારે તમે કોર્સની અંદર જોડાઈ જશો તો ત્યારે તમને કમ્પ્લીટ સિલેબસ, અનલિમિટેડ પ્રેક્ટિસ પેપર, PDF અનલિમિટેડ મળશે અને રેગ્યુલર તમારા જે ડાઉટ હશે એને ક્લિયર કરવા માટેની બેન્ચ ચલાવવામાં આવશે. તો રાહ સાને જુઓ છો, અત્યારે જ આપેલી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક ઉપર ક્લિક કરી ડાઉનલોડ કરો અનએકેડેમી એપ્લિકેશન, આપણો જે સરસ 10 કોડ છે તેનો ઉપયોગ કરીને લોગિન થઈ જાઓ. તો મિત્રો, આ છે તમારું મોડેલ પેપર સત્રાંત કસોટી માટેનો ધોરણ 9. તમારો જે સમય છે 2 કલાકનો રહેશે અને એના જે કુલ ગુણ છે 50 ગુણ છે. વિભાગ એથી શરૂ કરીશું. મોડેલ પેપર છે મિત્રો, આ પ્રકારના પેપર પૂછાતા હોય છે જે તમને ખ્યાલ આવી જાય. પ્રથમ વિભાગ એ છે 1 થી 10ના જે પ્રશ્નો છે એના સૂચના મુજબના ઉત્તર લખવાના છે. દરેકનો 1 ગુણ છે અને ટોટલ 10 ગુણ છે. પ્રથમ અહીં આપણને જે 2 વાક્ય આપ્યા છે એ વાક્યને ખરા છે કે ખોટા છે એ તમારે વિધાન લખવાના છે, અને જો ખોટું હોય તો સ્પષ્ટ ઉદાહરણ આપીને તમારે લખવાનું રહેશે. તો 2 ઉદાહરણ અહીં જે 2 વાક્ય છે એ તમારે લખવાના રહેશે. ત્યારબાદ અહીં જે આપણને 2 ખાલી જગ્યાઓ આપેલી છે એ 2 ખાલી જગ્યાઓ વિધાન સાચું 2 બને એ પ્રમાણે તમારે પૂરવાની છે, એટલે કે અહીં જે છે એ લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન એનો નીચેનો છે, નીચેના પ્રશ્નના 1 વાક્યમાં કે શબ્દમાં ઉત્તર આપો. તો અહીં આપણને જે 3 પ્રશ્નો દેખાઈ રહ્યા છે એ મિત્રો 3 પ્રશ્ન તમારે લખવાના છે અને એના જવાબ આપવાના છે. ત્યારબાદ અહીં આપણને જોડકા જોડો, 3 જોડકા આપેલા છે એની સામે 3 એના ઓપ્શન એટલે કે જવાબ પણ આપેલા છે. તો જે સાચું બને એવી રીતે તમારે જોડકાને યોગ્ય રીતે જોડવાના રહેશે. ત્યારબાદ વિભાગ બીની વાત કરવામાં આવે તો 16 ગુણનો છે, દરેકના 2 ગુણ રહેશે અને 11 થી લઈને 18 સુધીના ટૂંકમાં ગણતરી સાથે જવાબ લખવાના રહેશે. પ્રથમાની જે કિંમત છે એ કિંમત શોધવાની છે. આ સાદુરૂપ આપવાનું, બહુપદી જે આપણને આપેલી છે એના 0 શોધો. ત્યારબાદ આના અવયવો પાડો. ત્યારબાદ મિત્રો અહીં આપણને જે આ બિંદુઓ આપેલા છે એ બિંદુઓ કયા ચરણમાં આવેલા છે તે તમારે જણાવવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપણને જે આલેખ છે એના પ્રશ્નો 2 પૂછેલા છે એના જવાબ આપવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 જે છે એની અંદર ઓપ્શન લઈ 2 છે, તો 2માંથી ગમે તે એક જે તમને આવડતો હોય એ તમે લખી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 18 જે છે, એ પ્રશ્ન 18ની અંદર મિત્રો અહીં આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના આધારે સંભાવના શોધવાની છે, અથવા તો આજે આપણને 1 સિક્કાને 1000 વખત જે ઉછાળતા જે સંભાવના આપણને મળે છે એ સંભાવના શોધવાની છે. એટલે બંનેમાંથી જે તમને દાખલો આવડતો હોય એ તમે ગણી અને સંભાવના શોધી શકો છો. મિત્રો, તમને જે જરૂર પડે તે સ્ક્રીનશોટ પાડી શકો છો, વિડીયોને સ્ટોપ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન વિભાગ સી, પ્રશ્ન 19 થી 22, દરેકના 3 ગુણ છે. પ્રથમ 19ની અંદર 1 જ પ્રશ્ન છે લખવાનો રહેશે. 20ની અંદર ઓપ્શન લઈ 2 પ્રશ્નો છે, તો 2માંથી તમારે ગમે તે 1 લખવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 22. મિત્રો, આ જે છે સંપૂર્ણ તમે સોલ્યુશન જાતે અત્યારે નોટબુકમાં કરી શકો છો, જેથી કરીને જ્યારે પરીક્ષા આવે ત્યારે તમે તેને બહુ સારી રીતે લખી શકો. ત્યારબાદ વિભાગ ડી છે એ નીચે આપેલા પ્રશ્નો 23 થી 25ની માગ્યા પ્રમાણે ગણતરી કરો, દરેકના 4 ગુણ છે. તો પ્રશ્ન 23, 24 અને 25ની અંદર 2માંથી ગમે તે 1 લખવાનો રહેશે. તો આ સંપૂર્ણ તમારું આવું પેપર છે હોઈ શકે છે મિત્રો. આની સાથે સાથે તમને સ્પષ્ટતા કરી દઈએ કે બોર્ડ દ્વારા જે
30% જેટલો અભ્યાસક્રમ કપાયેલો છે, એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે નહીં, તો વિદ્યાર્થી મિત્રો એની તમારે તૈયારી કરવાની જરૂર નથી. બીજા જ આવા વિડીયો મેળવવા માટે જે અત્યારે ડિસ્ક્રિપ્શન ઉપર તમને લિંક જોવા મળી રહી છે ત્યાં જઈને ક્લિક કરો, જેથી કરીને તમારા ધોરણના બધા જ તમને વિડીયો મળી રહેશે.